નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદ્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. આજથી આપણે ઓપનિંગ શીખવાની શરૂઆત કરીશું. તો હવે તમારે એક બુક બનાવવી પડશે અને બધા વેરિયેશન સ્ટેપ બાય સ્ટેપ તમે લખશો, પછી એને જેટલું વધારે લર્ન કરશો એટલી તમારી ઓપનિંગ પાકી થશે. તો હું તમને મૂવ બતાવીશ, તમે રિપીટ કરીને વિડીયો જોઈ અને એને રિવિઝન કરીને પાકી કરી શકો છો લાઈન. તો ચાલો શરૂ કરીએ છીએ આજે વિનિંગ વિથ ઈ ફોર. આપણા જે ચેપ્ટરનું નામ છે વિનિંગ વિથ ઈ ફોર, એનો મતલબ પહેલી આપણે વાઇટથી શરૂઆત કરીશું. ઈ ફોર, તો વાઇટથી તમારે અગેન્સ્ટ સિસિલિયન કેવી રીતે રમવાનું છે એના વિશે આજે ડીપમાં ચર્ચા કરીશું. બહુ જ બધા વેરિએશન્સ છે. ક્લોઝ સિસિલિયન રમવાની છે આપણે વાઇટથી. ક્લોઝ સિસિલિયનમાં અલગ અલગ જાતના વેરિએશન છે જે હું તમને ડિટેલમાં બતાવું છું. તો ચાલો શરૂ કરીએ. ઈ ફોર આપણે ઓલવેઝ વાઇટથી જ્યારે ગેમ રમતા હોય તો ઈ ફોર થી શરૂઆત કરવી જોઈએ. અને બ્લેક રમશે સી ફાઈવ. હવે બ્લેક સી ફાઈવ રમે એટલે તરત જ તમારે સમજી જવાનું છે કે એ સિસિલિયન રમવા માંગે છે. હવે આપણે એવું તમે વિચારશો કે બ્લેક સી ફાઈવ જ કેમ રમે, બીજું કઈ રમે તો શું કરીશું. ધારો કે ડી સિક્સ રમશે તો પર્ક ડિફેન્સ, ઈ ફાઈવ રમશે તો જનરલ ઓપનિંગ, ઈ સિક્સ રમશે તો ફ્રેન્ચ ડિફેન્સ, સી સિક્સ રમશે તો એ કેરોકાન રમવા માંગે છે, એન એફ સિક્સ રમશે તો આલેખાઇન ડિફેન્સ રમવા માંગે છે. તો આ બધી અલગ અલગ ઓપનિંગો આપણે અલગ અલગ વિડીયોમાં શીખવાની છે, એક સાથે કશું જ શીખી જવાના નથી. તો પહેલા આપણે જોઈએ છીએ સિસિલિયનની સામે વાઇટથી કેવી રીતે રમવું. ક્લોઝ સિસિલિયનનું મેઇન વેરિએશન આજે બતાવું છું. તો ઈ ફોર સી ફાઈવ વ્હાઈટ થી આપણે સેકન્ડ મૂવમાં એનસી થ્રી કરીએ એટલે બ્લેક સમજી જશે કે વ્હાઈટ હવે ક્લોઝ સિસિલિયન રમવા માંગે છે. ક્લોઝ સિસિલિયનમાં મિત્રો મેઇન લાઈન છે એનસી સિક્સ અને બીજું એક છે ફિયાન ચટ્ટો બિશપ. તો અહીં બ્લેક રિપ્લાય આપે છે એનસી સિક્સ થી. તમે એનસી થ્રી રમો એટલે મોટાભાગના પ્લેયરો એનસી સિક્સ રમે છે. હવે આપણે એ એનસી સિક્સ રમે ક્લોઝની સામે ઓલવેઝ ફિયાન ચટ્ટો જ થવાનો છે. ફિયાન ચટ્ટો બિશપ એટલે કે આ બિશપ અહીંયા બહાર કાઢે એને કહેવાય ફિયાન ચટ્ટો બિશપ, જેની આજુબાજુ થ્રી પોન્સ હોય છે. તો આ પોઝિશન બ્લેક લાવવા માંગે છે. તો આપણે પણ પહેલા ફિયાન ચટ્ટો બિશપ કરવાનો છે જેથી કરીને બિશપ જી ટુ થી ડેવલપ થશે. આપણો જી થ્રી રમીશું. હવે એની સામે બ્લેક રમશે જી સિક્સ, પછી બિશપ જી ટુ, બિશપ જી સેવન અને ડી થ્રી. તો મિત્રો આ છે મેઇન વેરિએશનનું પરફેક્ટ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર બીજી રીતે પણ આવી શકે છે. ચાલો હું બતાવું કેવી રીતે આવી શકે છે. ઘણી ફેર મૂવ ઓર્ડર ચેન્જ થઈ જાય છે કે તમે કોઈ મૂવ પહેલા કરો છો અને પછી બીજો મૂવ કરો છો. તો એ સ્ટ્રક્ચર લાવવા માટે વ્હાઈટ ઈ ફોર કરે, બ્લેક સી ફાઈવ કરે, બ્લેક સિસિલિયન રમે છે, આપણે નાઇટ સી થ્રી કરીએ, પછી નાઇટની જગ્યાએ બ્લેક તરત જ જી સિક્સ કરે તો પણ પોઝિશન એ જ આઈને ઉભી રહેશે. આપણે હવે જી થ્રી કરીશું, બ્લેક બિશપ જી સેવન કરશે, આપણે બિશપ જી ટુ કરીશું, બ્લેક નાઇટ સી સિક્સ કરશે અને અહીં આપણે રમીશું ડી થ્રી. તો જે પહેલા મેં તમને સ્ટ્રક્ચર બતાવ્યું હતું એ જ સ્ટ્રક્ચર ફરી બની ગયું. તો આ સિસિલિયનનું મેઇન સ્ટ્રક્ચર છે. અહીંથી આપણે અલગ અલગ ત્રણ વેરિએશન જોવાના છે. જો બ્લેક આ મૂવમાં ઈ સિક્સ કરે તો શું કરવાનું, બ્લેક આ મૂવમાં રૂક બી એઈટ રમે અને આ બાજુ પ્લાનિંગ કરે તો શું જવાબ આપવાનો છે, અને બ્લેક એ જ મૂવમાં ડી સિક્સ કરીને વ્હાઇટ બિશપ ખોલે તો શું રિપ્લાય છે. ત્રણેય અલગ અલગ મૂવ્સ છે, અલગ અલગ વેરિએશન છે અને બધાની પોઝિશન ચેન્જ થઈ જાય છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા બ્લેક જો ઈ સિક્સ રમે તો ગેમ ક્યાં જાય છે. તો ઈ સિક્સ અહીં આપણે વધારે એફ ફોર લોકો પ્રિફર કરતા હોય છે કે ઈ સિક્સ ની સામે એફ ફોર રમવું જોઈએ અને આ સાઈડ એટેક કરવો જોઈએ. પણ મારા સજેશન પ્રમાણે જ્યારે ક્લોઝ સિસિલિયન રમાતી હોય તો એફ ફોર કરતા વધારે ઇફેક્ટિવ છે બિશપ ઈ થ્રી અને પ્લાનિંગ છે અહીં ક્વીન ડી ટુ નો અને આ સાઈડ કેસલ બિશપ, જે કેસલિંગ વાળો બિશપ છે એને એક્સચેન્જ કરીને એની વીકનેસ કરાવવાનો. તો બિશપ ઈ થ્રી આપણે રમીશું અને બ્લેક અહીંયા નાઇટ ડી ફોર રમશે. નાઇટ ડી ફોર સામે થોડુંક વીક મૂવ છે બ્લેકની, ક્વેશ્ચન માર્ક આપીએ. અહીં નાઇટ સી ઈ ટુ આપણે સી વાળો નાઇટ એક્સચેન્જ કરવાનો છે એન સી ઈ ટુ. હવે બ્લેક અહીંયા નાઇટ ઈ સેવન રમે.
તો મિત્રો 97 ની જગ્યાએ આપણી પાસે બ્લેક પાસે 3 વેરિએશન છે કે 97 ના રમે તો પોઝિશન શું થાય. આપણે જોઈએ અલગ અલગ કે 97 ની જગ્યાએ બ્લેક d5 રમે અત્યારે d5, તો તમે આ બધા મૂવ્સ અલગ અલગ ભાગ પાડીને તમે લખી શકો છો કે જે મેં પહેલા બતાવ્યા એના પછી એક ભાગ પાડો પછી બીજી મૂવ્સ મેં બતાવી. તો તમારી પાસે સિસિલિયન ક્લોઝમાં અલગ અલગ ઓપનિંગની બહુ બધા વેરિએશનની અલગ અલગ લાઈનો તૈયાર થશે. હવે બ્લેક d5 રમે છે તો શું કરવાનું, d5 રમે તો આપણે c3 કરવાનું છે, નાઇટ પર એટેક, અને એને નાઇટ એક્સચેન્જ કરશે એન e2, આપણે નાઇટ ટેક્સ e2 કરીશું. પછી d ક્રોસ e4 કરશે, d ક્રોસ e4 અહીંયા આપણે બિશપ c5 મારવાનું છે. એક બેસ્ટ મૂવ તરીકે ગણાય છે કે આપણે પોન અહીંયા મળતું કેમ મૂક્યું છે, બિશપ c5. e ક્રોસ d3 કરશે જો બ્લેક, તો નાઇટ f4 થી તમને પોન તરત જ પાછું મળવાનું છે અને તમારો પીસ ડેવલપ થાય છે. જો d2 ચેક આપે તો પછી ક્વીન ટેક્સ d2, બ્લેક ક્વીન ઇન્ટુ d2 કરે, કિંગ ટેક્સ d2, પછી નાઇટ f6 ડેવલપ બાકી છે એટલે બહાર કાઢશે, રૂકે d1, પછી નાઇટ d7, બિશપ પર એટેક કરે નાઇટ થી, તો બિશપ d6. હવે એનું કેસલિંગ આપણે રોકી દઈએ છીએ કારણ કે આપણે કેસલિંગ કરી નહીં શકવાના, તો એનું પણ આપણે રોકી દઈએ છીએ. બિશપ e5 લડવા આવશે એટલે કે આ જે કેસલિંગ રોકે છે બિશપને એક્સચેન્જ કરવાનો ટ્રાય કરશે. કઈ વાંધો નહીં, બિશપ ટેક્સ e5 આફ્ટર નાઇટ ટેક્સ e5, રૂક એચ e1. હવે જુઓ વ્હાઇટની પોઝિશન બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે, બ્લેકના નાઇટ પર એટેક છે, નાઇટ d7 જવું પડે છે, કિંગ c1, એકવાર કિંગ ખસી જાઓ એટલે બંને રૂપ સરસ ફાઇલ ઉપર આવી જાય છે અને વ્હાઇટ પાસે બેસ્ટ ડેવલપમેન્ટ થઈ ગયું છે. અને બ્લેકને હવે કેસલ કરે કે ના કરે પણ વ્હાઇટના બધા પીસ ફૂલ એક્ટિવમાં છે. હવે આ પોન જ્યાં ત્યાં સુધી નહીં રમાય ત્યાં સુધી બિશપનો એટેક છે, એના માટે રૂક હટાવવો પડશે અને બહુ બધા મૂવ એના વેસ્ટ પણ થશે જેનો ફાયદો વ્હાઇટને જલ્દી મળે છે. ચલો આપણે બી વેરિએશન જોઈએ. હવે બી વેરિએશનમાં ફરીથી આપણે શરૂ કરીશું, તમે ફરીથી લખી શકો એના માટે e4 c5 nc3, ક્રોસ સિસિલિયન વેરિએશન, બ્લેક રમશે nc6, g3, બ્લેક g6, બિશપ g2, બિશપ g7, d3, e6, રૂક e6 માં બિશપ e3, નાઇટ e4, નાઇટ e2. અહીં પહેલા આપણે જોયું કે નાઇટ e7 ડેવલપ કરવું જોઈએ બ્લેકે, એની જગ્યાએ આની પહેલા આપણે શું જોયું કે d5 રમે તો ગેમ ક્યાં જતી હતી. હવે d5 ની જગ્યાએ મૂવ ચેન્જ કરી દઈએ છીએ બ્લેકનો, અહીં બ્લેક નાઇટ ઇન્ટુ e2 કરી દે તો આપણે નાઇટ થી મારવાનું છે, નાઇટ ઇન્ટુ e2, બિશપ ઇન્ટુ b2, તમારા રૂક પર એટેક આવ્યો, rb1, રૂક ઓપન ફાઇલમાં આવી ગયો, હાફ ઓપન ફાઇલમાં, બિશપ g7 જશે અને બિશપ ઇન્ટુ c5. હવે આ પોઝિશન વ્હાઇટ માટે બહુ સારી છે. બિશપ g7 ની જગ્યાએ ધારો કે ક્વીન a5 કરે તો શું થાય, ચેક આપે અત્યારે, સપોઝ ક્વીન a5, બિશપ d2, ક્વીન પર એટેક આવશે, ક્વીન ટેક્સ a2, રૂક ઇન્ટુ b2, રૂક સેક્રિફાઈસ આફ્ટર ક્વીન ઇન્ટુ b2, બિશપ c3, અને વ્હાઇટને સિમ્પલ રૂક મળી જાય છે. તો મિત્રો આ એક ટ્રેપ જેવું પણ છે, તમે લખી શકો છો બધા અલગ અલગ મૂવ્સ. હવે આપણે જોઈશું સી વેરિએશનમાં શું થાય છે. તો સી વેરિએશન ફરીથી આપણે e4, c5, નાઇટ c3, નાઇટ c6, g3, g6, bg2, બિશપ g7, d3. આજે આપણે બતાવ્યું કે મેઇન સ્ટ્રક્ચર, બ્લેક e6 રમે છે, અહીંયા e6 માં આપણે બિશપ e3 કાઢીએ છીએ,
બ્લેક નાઇટ થી ફોર કરે છે, આપણે સી વાળો નાઇટ એક્સચેન્જ માટે ઓફર કરીએ છીએ. ખરેખર એને નાઇટ ડેવલપ કરવો જોઈએ, એની જગ્યાએ સી વેરિએશનમાં શું કરે છે, બી સિક્સ નાઇટની જગ્યાએ જો બી સિક્સ થી આ પોનને સપોર્ટ આપે કે નાઇટ એક્સચેન્જ થયા પછી આ પોન મરવું ના જોઈએ એના માટે, તો અહીં આપણે બિશપ ઇન્ટુ ડી ફોર કરવાનું છે. બ્લેક સી ઇન્ટુ ડી ફોર કરશે, પછી સી ફાઇવ કર્યો છે, રૂક બી એટ અને એફ ફોર. આ સ્ટ્રક્ચર પણ વ્હાઇટ માટે બહુ જ બેસ્ટ છે. તો ચાલો હવે આપણે આવીશું મેઇન લાઇન ઉપર. એઇટ મૂવમાં, સેવન મૂવમાં બ્લેક એની સેવન પરફેક્ટ રમે તો શું થાય છે, તો આપણે સેવન મૂવ સુધી એના મૂવ રિપીટ કરીશું. ઇ ફોર સી ફાઇવ નાઇટ સી થ્રી એન સી સિક્સ જી થ્રી જી સિક્સ બિશપ જી ટુ બીજી સેવન અને ડી થ્રી, આપણા ફાઇવ મેઇન મૂવ છે. હવે એ વેરિએશનમાં બ્લેક ઇ સિક્સ કરે છે, ઇ સિક્સ સામે આપણે રમીશું બિશપ ઇ થ્રી. બ્લેક અહીંયા નાઇટ ડી ફોર કરે છે, આ પોન પર એટેક છે એટલે નાઇટ ઇન્ટરપોઝ કરે છે. એન સી ટુ આપણે અહીંયા નાઇટ એક્સચેન્જમાં મૂકીએ છીએ. બ્લેક પરફેક્ટ રમે જો નાઇટ ઇ સેવન કરે તો પછી ગેમ આગળ ચેન્જ થઈ જાય છે. અહીં આપણે સી થ્રી કરવાનું છે જેથી કરીને આ પોનની ચેઇન બને છે અને નાઇટ પર એટેક આવે છે. બ્લેક એન્ડ નાઇટ ટેક્સ નાઇટ કરવો પડે, આપણે પણ નાઇટથી મારીશું એટલે નાઇટ ડેવલપ થશે. હવે વ્હાઇટનો બિશપ ખોલવા માટે ડી સિક્સ કરવું પડે. ડી સિક્સ સામે આપણે રમીશું ડી ફોર જેથી કરીને વ્હાઇટનું સેન્ટર એકદમ સ્ટ્રોંગ બની જાય છે. હવે સેન્ટર વ્હાઇટનું બહુ જ મજબૂત બને છે. સી ઇન્ટુ ડી ફોર સેન્ટર બ્રેક કરવા બ્લેક પોન મારશે, આપણે નાઇટથી મારવાનું છે એટલે નાઇટ એડવાન્સ થશે અને એ થ્રેટ આપે છે તમારે નાઇટ ડી ફોર પર અને ડી સિક્સ પોન પર થ્રેટ આવવાની છે. એટલે નાઇટ ડી ફોર કરો એટલે બ્લેક તરત જ કેસલ કરશે અને વ્હાઇટે પણ કેસલ કરી લેવાનું છે. કેસલિંગ કર્યા પછી એ સિક્સ વ્હાઇટ ને નાઇટને અહીં આવતો અટકાવો છે. બ્લેકે એ સિક્સ કરશે, અહીં સિમ્પલ આપણે ક્વિન ડી ટુ કરવાનું છે અને વિથ આઈડિયા કે તમારે હવે નેક્સ્ટ મૂવમાં બિશપ એક્સચેન્જ કરવા મૂકવાનો છે. જો બિશપ ટેક્સ બિશપ કરે તો ક્વીન અહીં આવી જશે અને એના કિંગ સાઈડ જબરજસ્ત એટેક થશે. આ તમારો પ્લાનિંગ છે એટલે. અને બીજું કે બિશપને આવતો રોકવા પોન દોષ પણ નહીં થતું, બે એટેક છે ક્વીન ડી ટુ થી, એટલે આ સ્ટ્રક્ચર વ્હાઇટ માટે બહુ જ બેસ્ટ છે. તમે આગળ ઉપર અલગ અલગ પ્લાન કરી શકો છો, રૂક ડી વન કે રૂક સી વન, આ રૂક એફ વાળો ડી વન કે રૂક ઈ વન, અલગ અલગ મૂવ્સ પ્રમાણે તમે અલગ અલગ પ્લાન કરી શકો છો. પરફેક્ટ પોઝિશન આવ્યા પછી તમે સારી રીતે રમીને જીતી પણ શકો છો. ચાલો નવું વેરિએશન જોઈએ આમાં ને આમાં, કે આપણે રૂક બી એટ કરે બ્લેક, ફિફ્થ મૂવમાં રૂક બી એટ કરે તો ગેમ કેવી થાય છે. તો ચાલો જોઈએ. ઇ ફોર સી ફાઇવ નાઇટ સી થ્રી એન સી સિક્સ. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એન સી સિક્સ ની જગ્યાએ જી સિક્સ કરે તો પણ પોઝિશન એ જ આવવાની છે. આપણે જી થ્રી કરીશું, ક્લોઝ સિસિલિયન સામે આપણે બીજી આન્સર તો બિશપ કરવાનો છે કે બીજી ટુ બીજી સેવન આફ્ટર ડી સિક્સ. અહીં મેં કીધું કે મૂવ ચેન્જ થાય તો એનો વેરિએશન નંબર બી આપીને તમે લખી શકો છો કે રૂક બી એટ કરે સિક્સ્થ મૂવમાં તો શું થાય. રૂક બી એટ સામે તમારે જવાબ આપવાનો છે, સેમ જવાબ છે બિશપ ઈ થ્રી. મિત્રો ત્રણેય લાઈનમાં બિશપ ઈ થ્રી તો કી મૂવ છે આપણી, કેમ કે બિશપ અને ક્વીન ડી ટુ નો પ્લાનિંગ ઓલવેઝ ક્લોઝ સિસિલિયનમાં થતા હોય છે. બિશપ ઈ થ્રી નાઇટ ડી ફોર, હવે અહીંયા નાઇટ ડી ફોર રોંગ છે, હું ક્વેશ્ચન માર્ક આપું છું, કેમ કે રૂક બી એટ છે અને પોન ઈ સિક્સ થયેલું નથી. એનો મતલબ કે વ્હાઇટને વધારે સ્ટ્રોંગ મૂવ મળશે. નાઇટ ડી ફોર એન સી ઈ ટુ, આપણે આપણા પ્લાન પ્રમાણે આ નાઇટને એક્સચેન્જ કરીએ છીએ કે નાઇટ ટેસ્ટ કરે તો આ નાઇટ ડેવલપ થાય છે. અહીં બ્લેક ધારો કે નાઇટ ઇન્ટુ નાઇટ મારે એના માટે આ પોન ખુલ્લું છે તો કંઈ વાંધો નહીં, આપણો પ્લાન છે નાઇટ ઇન્ટુ ઈ ટુ અને બિશપ ટેક્સ બી ટુ પોન મારશે. રૂક બી વન, રૂકને હાફ ઓપન ફાઇલ મળે છે. બિશપ જી સેવન પાછો જશે, એની સેફ પ્લેસ છે બીજી સેવન બેસ્ટ. અહીં આપણને પોન પાછું મળે છે. બિશપ ટેક્સ સી ફાઇવ ડી સિક્સ, તમારા બિશપ પર એટેક કરે તો સિમ્પલ તમે બિશપ ઈ થ્રી કરીને અથવા તો બિશપ ઇન્ટુ એ સેવન પણ મારી શકો છો.
પણ બિશપ ઇન્ટુ a7 મારવામાં થોડું રિસ્ક એ છે કે રૂક a8 આવે, આપણે બિશપ પાછો લઈએ ત્યાં રૂક ઇન્ટુ a2 થઈને એનો રૂક 7th ઉપર આવે છે, એટલે આપણે હાલ પૂરતું એ મૂવ નહીં કરીએ અને બિશપને a3 લાઈને રમીશું. તો ચાલો વેરિએશન નંબર 3 જોઈએ કે રૂક b8 ની જગ્યાએ d6 રમે તો શું થાય છે. તો d6 રમે તો ગેમ ચેન્જ થાય છે. e4 c5 નાઇટ c3 એન્ડ c6 d3 g6 bg2 bg7 d3. હવે d3 પછી આપણે c વેરિએશનમાં d6 રમીએ. d6 રમીએ, ધારો કે બ્લેક d6 રમે છે. આપણા ત્રણેય મૂવમાં બિશપ e3 કી મૂવ છે, એટલે બિશપ e3 રમવાનું છે અહીંયા. પછી બ્લેક કેસલિંગ માટે નાઇટ f6 કાઢશે. h3 કરીને નાઇટને પહેલા સ્ટોપ કરો. તમે બિશપ કે નાઇટ આ સ્ક્વેર પર આવવો ના જોઈએ, જેથી કરીને તમારી ક્વીન ફ્રી રહે એકદમ. e5 અહીંયા રોંગ મૂવ છે, એને આપણું f4 આવતું રોકવું છે, એટલે e5 રમે છે, પણ બેઝિકલી રોંગ મૂવ છે. ng e2 બ્લેક કેસલ કરશે. અહીં આપણે પણ કેસલ કરવાનું છે. નાઇટ d4. દોસ્તો અહીંયા બિશપ થી નાઇટ મારવામાં થોડું રિસ્ક છે, કારણ કે આ પોન અહીં આવી જાય છે, પોન ચેઇન બને છે અને નાઇટ પર એટેક પણ આવે છે. તો અહીં આપણે f4 કરીને કાઉન્ટર એટેક કરવાનો છે. કિંગ સાઈડ અર્લી એટેક ચાલુ કરી દેવાનો છે. f4 કરશો એટલે બ્લેક રૂક b8 કરીને એનો ક્વીન સાઈડ નો પ્લાનિંગ કરશે કે b5 b4 આ થઈ છે. રૂક b8 સામે કોઈ ચિંતા નથી. ક્વીન d2 આપણો જે પ્લાન હતો એક્સરે એટેક, અહીંયા બિશપ આવશે અને બિશપ એક્સચેન્જ થશે, પછી તમને વધારે એટેક મળશે. એટલે પહેલાથી આપણે પ્રિપરેશન કરીને ક્વીન d2 એડજસ્ટ કરીએ છીએ. નાઇટ e8 બ્લેક નાઇટ e8 કેમ જાય છે કે નાઇટ નું મેનોરિંગ કરવું છે, અને બીજો પ્લાન એ છે કે f5 કરીને તમારું f4 ને સ્ટોપ કરવું છે. નાઇટ e8 સામે રૂક f8 સોરી રૂક f2 આઈડિયા બિહાઇન્ડ ધીસ મૂવ રૂક એ f1 કરીને આ લાઈન પર બે રૂક કનેક્ટ કરવા છે. રૂક f2 સામે બ્લેક એના પ્લાન પ્રમાણે b5 કરે. તમારે અહીંયા એકવાર આ પોનને એકવાર સ્ટોપ કરવાનું છે a3 કરીને. એટલે બ્લેક a5 કરશે, પછી b4 નું પ્લાનિંગ છે. r a f1 b4 a takes b4 એકવાર મારી લો. બ્લેક પણ a ઇન્ટુ b4 મારશે. નાઇટ d1 જાય છે. નાઇટ d1 નાઇટ ઇન્ટુ e2 મારે. ક્વીન ટેક્સ e2 કર દો. બિશપ a6 અને તરત જ f5. હવે આ પોઝિશન મિત્રો વ્હાઇટ માટે બહુ જ સરસ છે. તમે આ જ ગેમ આગળથી બધા વેરિએશન રમી અને આ ઓપનિંગ રમવાનું પ્રેક્ટિસ કરો કે આ ઓપનિંગથી તમે કેટલી ગેમ પ્લસ થાવ છો, કેટલી રીતે જીતો છો. આગળ ઉપર તમારે મેં મિડલ ગેમના જે બી તમને ટેક્ટિક્સ શીખવાડ્યા છે એ બધાનો યુઝ કરો. પિન ફોર્સ ક્યુઅર આ બધું આમાં વાપરી કાઢવાનું છે તમારે, અને ગેમ જીતવાની છે. તો હવે નવા વિડીયોમાં મળીશું અલગ અલગ ઓપનિંગ સાથે.